दर्शन करीशु गणपति ना एक अनोखा स्थानक ना के जे सूरत ना पालनपुर पाटिया विस्तार मा स्थित छे। आ धाम ने विशेष बनावे छे अही जोवा मळती पार्वती नंदन नी 22 फूट नी विशाल प्रतिमा। जीवन ना तमाम कष्टो दूर थाय छे आ मूर्ति ना दर्शन मात्र थी। त्यारे आवो तुंदाड़ा देव ना कल्याणकारी धाम नो महिमा जाणीए। मंगल करनार मंगलवार ना दिवसे आपने दर्शन करावीशु मंगल मूर्ति श्री गणेश ना एक कल्याणकारी स्थानक ना। आ धाम सूरत ना पालनपुर पाटिया विस्तार मा आवेलु छे। आज थी 13 वर्ष पहला निर्माण पामेला आ मंदिर मा सौथी आकर्षण नु केंद्र छे पार्वती नंदन नी आ भव्य प्रतिमा जेनी ऊंचाई 22 फूट छे। सूरत ना आ पालनपुर विस्तार मा लोकोनी अवर जवर नित्य रहे छे, तेथी ज आ धाम मा आवनार श्रद्धाळुओनी संख्या पण वधती रहे छे। ધૂંધાડા દેવ સૌની મનોકામના સાકાર કરે છે, જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં વિનાયક સંગ અન્ય દેવી દેવતાના પણ દર્શન થાય છે, જેમાં કમળ પર બિરાજિત સદાશિવ, દયાળુ સાંઈબાબા, પરમ કલ્યાણી માં મહાકાળી તેમજ કાલ ભૈરવ, બટુક ભૈરવ, સૂર્યનારાયણની પણ સ્થાપના કરાઈ છે। અહીંથી પસાર થતા ભક્તો થોડી ક્ષણો ઈશ્વરના સાનિધ્યમાં અચૂક વિતાવે છે અને આ જ પવિત્ર ક્ષણો તેમના જીવનને ધન્ય બનાવે છે। એ દર્શન કર્યા પછી મારા મનને અને મારા આત્માને ખૂબ જ શાંતિ મળે છે અને મારી દરેક સારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે। ગણપતિ એટલે વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કૃમે દેવ સર્વ કાર્યસુ સર્વદા। માં પાર્વતીના પ્રિય પુત્ર શ્રી ગણેશના સ્થાનકમાં ભક્તો જાતિ જ પૂજા કરી શકે છે। અન્ય મંદિરોમાં તો પૂજારી દ્વારા જે તે દેવી દેવતાઓની પૂજન વિધિ કરાતી હોય છે, પરંતુ સુરતના આ ગણેશ મંદિરમાં કોઈ પણ ઉંમર કે જાતિના ભક્તો સ્વયં ઈશ્વરની પૂજા કરી શકે છે અને આ જ વાત આ સ્થાનકને સવિશેષ બનાવે છે। સમગ્ર સુરત જિલ્લો જ નહીં પરંતુ રાજ્યભરમાંથી અબાલ વૃદ્ધ સૌ ગણપતિ દાદાના કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા આસ્થાભેર પધારતા હોય છે। તેથી જ તો વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં ભાગ લઈને સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે। ખાસ કરીને દર મંગળવારે મંગળ મૂર્તિના દર્શનનો ખાસ મહિમા છે, જેની પૂજા સૌ દેવોમાં સૌ પ્રથમ થાય છે જે મૂષક પર સવાર છે, જે રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, એવા વિનાયકની આ ભવ્ય પ્રતિમા આ સ્થાનકને અનન્ય બનાવે છે। મંગલ મૂર્તિનું આ સ્વરૂપ અતિ કલ્યાણકારી ભાસે છે। વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવોમાં અહીં સ્થાપિત સૌ દેવી દેવતાના સુંદર શણગાર અને પૂજન વિધિ કરવામાં આવે છે। તો ગણેશ ચતુર્થીના પર્વે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। તો આમ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારનું આ ગણેશ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાને જોતા ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।